નમસ્કાર મિત્રો, જય હિન્દ. સ્વાગત છે આપનું ધ 10 મિનિટ શોમાં. આજે આપણે 10 મિનિટમાં ભારતના સામાન્ય જ્ઞાન વિશેની વાત કરવાની છે, જેના સવાલ જો અવારનવાર આપણી એક્ઝામમાં જોવા મળેલા છે. તો વધુ સમય ન લેતા આઈએમપી સવાલોની વાત કરીએ. તો આપણો સૌપ્રથમ સવાલ છે કે ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું. એકદમ સિમ્પલ સવાલ બને કે ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું. તો આપણે ભારતના કુલ ક્ષેત્રફળમાં યાદ રાખીશું કે ભારતનું કુલ ક્ષેત્રફળમાં આગળ પણ 3 આવે અને પાછળ પણ 3 આવે. એટલે આપણે યાદ રાખીશું કે ભારતનું કુલ ક્ષેત્રફળ 32,87,263 વર્ગ કિલોમીટર છે. કેટલું? 32,87,263 વર્ગ કિલોમીટર. એટલે આપણો જવાબ બનશે ઓપ્શન ડી, 32,87,263 વર્ગ કિલોમીટર. પણ ભારતનો નકશો પણ બાજુમાં જોઈ શકીએ છીએ. આગળનો સવાલ જોઈએ તો કે ભારતનું સૌથી દક્ષિણોત્તર બિંદુ કયું. કે ભારતમાં ભારતની મુખ્ય ભૂમિ ભાગનું સૌથી દક્ષિણોત્તર બિંદુ કયું. ઇન્દિરા કોલ, ઇન્દિરા પોઈન્ટ, વાલાંગુ કે કેરળ. તો કે ભારતનું સૌથી દક્ષિણોત્તર બિંદુ એ ઇન્દિરા પોઈન્ટ બને છે. હવે આ ચારે બિંદુની આપણે વાત કરીએ તો આપણે એવું પૂછાય કે ભારતનું સૌથી પૂર્વોત્તર બિંદુ કયું. તો ભારતમાં પૂર્વમાં સૌથી કયું રાજ્ય આવે? અરુણાચલ પ્રદેશ. તો ભારતનું સૌથી પૂર્વોત્તર બિંદુ અરુણાચલ પ્રદેશનું વાલાંગુ. હવે એમ પૂછાય કે ભારતનું સૌથી પશ્ચિમોત્તર બિંદુ કયું. તો ભારતમાં સૌથી પશ્ચિમ આપણું ગુજરાત આવેલું છે. તો ભારતનું સૌથી પશ્ચિમોત્તર બિંદુ કચ્છનું સિરક્રિક અથવા તો કોરીક્રિક પણ આપણે કહી શકીએ છીએ. એવું પૂછાય કે ભારતનું સૌથી ઉત્તરોત્તર બિંદુ કયું. તો ઉત્તરોત્તર બિંદુમાં આપણે યાદ રાખશું કે ઇન્દિરાબેન કોલ કરે. એટલે ઉત્તરોત્તર બિંદુ ઇન્દિરા કોલ, અને કોલ કરીને શું કે તો કે પોઈન્ટ ઉપર હાજર થાવ. એટલે દક્ષિણોત્તર બિંદુ ઇન્દિરા પોઈન્ટ. તો પૂર્વોત્તર બિંદુ અરુણાચલ પ્રદેશનું વાલાંગુ, પશ્ચિમોત્તર બિંદુ ગુજરાતના કચ્છનું સિરક્રિક, ઉત્તરોત્તર બિંદુ કોલ કરે એટલે ઇન્દિરા કોલ, અને દક્ષિણોત્તર બિંદુ ઇન્દિરા પોઈન્ટ. તો આપણો જવાબ બનશે આ દક્ષિણોત્તર બિંદુમાં ઇન્દિરા પોઈન્ટ. આગળ વાત કરીએ ભારતનું સૌથી મોટું રાજ્ય ક્ષેત્રફળની દ્રષ્ટિએ કયું. કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું. તો મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ કે કર્ણાટક. તો કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય એ રાજસ્થાન બને. હવે આને યાદ આવી રીતે રાખી શકાય કે ભારતના નકશામાં આપણે એક લાઈન આવી રીતના દોરવાની. તો સૌપ્રથમ લાઈન આપણે આવી રીતના દોરી, એમાં શરૂઆત ક્યાંથી કરી, અહીંયાથી કરી હતી. એટલે સૌથી મોટું રાજ્ય રાજસ્થાન. બીજા નંબરે લાઈન ક્યાં ભેગી, તો કે ક્રોસ થાય. એટલે બીજા નંબરે સૌથી મોટું રાજ્ય મધ્યપ્રદેશ. ત્રીજા ગમે મહારાષ્ટ્ર. તો આપણે ત્રણ પેલા યાદ રાખ્યા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર. ત્યારબાદ એક ક્રોસ આપણે આવી રીતના કરશું એટલે ચોથા ક્રમે ઉત્તર પ્રદેશ અને પાંચમા ક્રમે આપણું ગુજરાત. તો આ પાંચ રાજ્યો આપણા માટે અગત્યના બને, બરાબર, કારણ કે પાંચમા ક્રમે ગુજરાત છે. એટલે પાંચ રાજ્ય આપણે આવી રીતે યાદ રાખી શકીએ છીએ. પહેલું રાજસ્થાન, બીજું મધ્યપ્રદેશ, ત્રીજું મહારાષ્ટ્ર, અને એક લાઈન આવી રીતના દોરી એટલે ચોથા ક્રમે ઉત્તર પ્રદેશ અને પાંચમા ક્રમે ગુજરાત. એ આપણું ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય છે. તો આપણને એવું પણ પૂછાય કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ તો ગુજરાત પાંચમા ક્રમે છે, પણ વસ્તીની દ્રષ્ટિએ કેટલા હું. તો કે વસ્તીમાં ગુજરાત એ 9મા ક્રમે આવે, એ પણ આપણે સાથે યાદ રાખીશું. આગળનો સવાલ જોઈએ કે ભારતની સૌથી લાંબી નદી ગંગા. તો ગંગાની લંબાઈ કેટલી. કે ભારતની સૌથી લાંબી નદી ગંગા છે આપણને ખ્યાલ છે, પણ એવું પૂછે કે ગંગાની લંબાઈ કેટલી. 3,116 કિલોમીટર, 2,525 કિલોમીટર, 3,370 કે 1,715. તો ભારતમાં સૌથી લાંબી નદી ગંગા, તો ગંગાની કુલ લંબાઈ એ 25-25 છે, બરાબર. ગંગા સૌથી લાંબી નદી, યાદ રાખી શકે 25-25 બે વાર આપણે લખી નાખું 25. એટલે યાદ રાખે 2,525 કિલોમીટર એ ગંગાની કુલ લંબાઈ છે. જો ગંગાનો વહન માર્ગ આપણને આવી રીતનો જોવા મળે છે, બરાબર, ખૂબ સરસ મજાની પવિત્ર નદી આપણે કહી શકીએ. આગળ વાત કરીએ કર્કવૃત ભારતના કેટલા રાજ્યમાંથી પસાર થાય. તો આવો પણ ઘણી વાર પૂછાય કે કર્કવૃત કેટલા રાજ્યમાંથી પસાર થાય, કયા રાજ્યમાંથી પસાર થાય, કયા રાજ્યમાંથી પસાર નથી થતો. તો આવો પણ ઘણી વાર સવાલ પૂછેલા છે. તો કર્કવૃત ભારતના કેટલા રાજ્યમાંથી, 6, 8, 9 કે 10. તો કે કર્કવૃત ભારતના કુલ 8 રાજ્યમાંથી પસાર થાય, બરાબર. ભારતના 8 રાજ્ય અને ગુજરાતના 6 જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે. હવે આપણે રાજ્યની વાત કરીએ તો આપણે જો નકશામાં જોઈ શકીએ કે સૌ પ્રથમ આપણે ગુજરાતથી શરૂઆત કરીએ તો સૌ પ્રથમ ગુજરાત, ત્યારબાદ રાજસ્થાનમાં ટચ થાય એટલે બીજું રાજસ્થાન, ત્રીજું મધ્યપ્રદેશ, તો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ત્યારબાદ છત્તીસગઢ, ત્યારબાદ ઝારખંડ, ત્યારબાદ પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. ફરી એકવાર જોઈએ તો કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. તો આ 8 રાજ્યોમાંથી આપણો કર્કવૃત પસાર થાય છે. સામાન્ય રીતે કર્કવૃત એ ભારતના બરાબર બે ભાગ કરવાનું દર્શાવે છે. આગળ વાત કરીએ ભારતનો સૌથી ઊંચો પર્વત કયો. કે આપણે એમ પૂછે કે દુનિયાનો સૌથી ઊંચો પર્વત, આપણે તરત લખી નાખીએ કે માઉન્ટ એવરેસ્ટ જે નેપાળમાં આવેલો છે. પણ આપણને અહીંયા પૂછેલો કે ભારતનો સૌથી ઊંચો પર્વત, આપણે લખીશું ગોડવિન ઓસ્ટિન, એ ભારતનો સૌથી ઊંચો પર્વત છે, બરાબર. માઉન્ટ એવરેસ્ટ એ નેપાળમાં આવેલો છે એટલે ભારતનો સૌથી ઊંચો પર્વત ગોડવિન ઓસ્ટિન, જે આપણે કેટુના નામે ઓળખી શકીએ છીએ. તો આપણો જવાબ બનશે ઓપ્શન બી, અને અહીંયા કેટુને આપણે જોઈ શકીએ છીએ. આગળ જોઈએ તો કે ભારત કુલ કેટલા દેશો સાથે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે. એટલે કે ભારત એ પોતે કેટલા દેશો સાથે પોતે આંતરરાષ્ટ્રીય રીતે જોડાયેલું છે. 7, 8, 9 કે 10.
આપણો જવાબ બનશે ઓપ્શન એ, ભારત કુલ સાત દેશો સાથે જમીન રીતે બરાબર જમીન સાથે આંતરરાષ્ટ્રીય સીમા ધરાવતો સાત દેશો. હવે નકશામાં જોઈએ કે સૌ પ્રથમ આપણો ભાઈ એટલે પાકિસ્તાન, બીજું અહીંયા આપણને થોડુંક ટ્રસ્ટ જોવા મળશે બરાબર સૌથી ઓછી સીમા જોવા મળતો હોય તો અહીંયા, બીજા ક્રમે આપણે અફઘાનિસ્તાન જોવા મળશે, અહીંયા ત્રીજા ક્રમે આપણે ચાઇના જોઈ શકે, ચોથા ક્રમે નેપાળ, પાંચમા ભૂટાન, છઠ્ઠું મ્યાનમાર અને સાતમા આપણે બાંગ્લાદેશ. તો આ સાત દેશો સાથે ભારત એ જમીની આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે બરાબર. તો આપણે પૂછે કે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સીમા કોની સાથે જમીન સાથે, તો સૌથી વધુ બાંગ્લાદેશ અને સૌથી ઓછી તો એ પણ આપણે યાદ રાખશું અફઘાનિસ્તાન. તો અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ચીન, નેપાળ, ભૂટાન, મ્યાનમાર અને બાંગ્લાદેશ આ સાત દેશો સાથે ભારત એ પોતાની આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે. આગળ જોઈએ કે સૌથી નાનો કેન્દ્ર શાસિત પ્રદેશ ક્ષેત્રફળ અને વસ્તીની દ્રષ્ટિ કયો, કે સૌથી નાનો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો, એ ક્ષેત્રફળની વાત હોય કે વસ્તીની વાત હોય, તો સૌથી નાનો કેન્દ્ર શાસિત પ્રદેશ આપણો બનશે લક્ષદ્વીપ, એ ભારતનો સૌથી નાનો વસ્તી અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ કેન્દ્ર શાસિત પ્રદેશ છે બરાબર. તો લક્ષદ્વીપને આપણે થોડુંક નજીકથી ઝૂમ કરી જોઈએ તો આપણે થોડુંક આવી રીતનું જોઈએ, કારણ કે લક્ષદ્વીપ એ પોતે ટાપુનો બનેલું છે એટલા માટે આપણને આ રીતનું જોવા મળશે. તો લક્ષદ્વીપ એ ભારતના કઈ બાજુ આવેલું, તો કે ભારતની આપણે પશ્ચિમોત્તર બાજુ આવેલું છે, એટલે લક્ષદ્વીપ એ કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તી અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે. આગળ વાત કરીએ ભારતીય ઝંડા અધિનિયમ ક્યારે લાગુ થયો હતો, કે ભારતીય ઝંડા અધિનિયમ ક્યારે લાગુ થયો, આ સવાલ ઘણીવાર પૂછાયેલો છે, આપણે ઘણીવાર કન્ફ્યુઝ થયેલા છે, પરંતુ આપણે યાદ રાખશું કે ભારત આઝાદ થયો 1947 માં, પરંતુ ભારત ઝંડા અધિનિયમ લાગુ ક્યારે થયું, તો કે 26 જાન્યુઆરી વર્ષ 2002 માં, યાદ રાખીશું કયા વર્ષમાં, વર્ષ 2002 માં 26 જાન્યુઆરી 2002 માં ભારતીય ઝંડા અધિનિયમ લાગુ થયો હતો. તો આગળનો સવાલ જોઈએ તો કે ભારતના રાષ્ટ્રીય પક્ષી રૂપે મોરને ક્યારે જાહેર કરવામાં આવ્યું, કે ભારતમાં રાષ્ટ્રીય પક્ષી સ્વરૂપે મોર રહેશે તેવું કયા વર્ષથી જાહેર કરાયું, 1960, 1963, 1968 કે 1972. કે ભારતીય રાષ્ટ્રીય પક્ષી સ્વરૂપે મોરને એ આપણે 1968 ના વર્ષથી જાહેર કરાયેલું છે, એટલે આપણો જવાબ છે ઓપ્શન સી 1968. હવે રાષ્ટ્રીય પક્ષી સ્વરૂપે મોર છે તો આપણું રાષ્ટ્રીય પ્રાણી, તો આપણું રાષ્ટ્રીય પ્રાણી એ વાઘ છે, અને રાષ્ટ્રીય પ્રાણી સ્વરૂપે વાઘ રહે છે તેવું આપણે ક્યાંથી જાહેર કરાયું, તો તેવું આપણે વર્ષ 1972 થી જાહેર કરેલું છે. તો રાષ્ટ્રીય પ્રાણી વાઘ 1972 ના વસ્તી, અને રાષ્ટ્રીય પક્ષી મોર તો કયા વસ્તી, તેની પહેલાના ચાર વર્ષ એટલે 1968. 1972 માં વાઘને આપણે રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર થયું, અને ત્યારબાદ આપણે ખ્યાલ છે પ્રમાણે 1973 ના વસ્તી આપણે પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત પણ કરી હતી. આગળ જોઈએ ભારતના કુલ કેટલા રાજ્યો સમુદ્ર તટ ધરાવે છે, એટલે કે ભારતના એવા કેટલા રાજ્યો છે જે સમુદ્ર સીમા ધરાવતા હોય, તો 7, 8, 9 કે 10. તો કે ભારતના કુલ 9 રાજ્યો એવા છે જે પોતે સમુદ્ર સીમા ધરાવતા હોય. હવે 9 રાજ્યોમાં સૌથી વધુ સીમા કોની, તો સૌથી વધુ આપણને સીમા જોવા મળશે ગુજરાતની બરાબર, કેટલા કિલોમીટર, તો કે 1600 કિલોમીટર સાથે ગુજરાત એ સમુદ્ર સીમા ધરાવતો સૌથી વધુ રાજ્ય, સૌથી મોટો રાજ્ય છે. તો પ્રથમ ક્રમે ગુજરાત આવે, અને 9 રાજ્યની વાત કરીએ તો એ નકશામાં જોઈએ, પેલું ગુજરાત, બીજું મહારાષ્ટ્ર, ત્રીજું ટચપુરું રાજ્ય એટલે ગોવા, ચોથું કર્ણાટક, પાંચમું કેરળ, છ તમિલનાડુ, સાત આંધ્રપ્રદેશ, આઠમું ઓડિશા અને નવમું પશ્ચિમ બંગાળ. તો આ 9 રાજ્ય એ સમુદ્ર સીમા ધરાવે છે. કયા કયા, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ, આ 9 રાજ્યો એ દરિયાઈ સીમા ધરાવે છે. આગળ વાત કરીએ તો કે એકમાત્ર રાજ્ય સાથે સરહદ ધરાવતા રાજ્યો કયા છે, એટલે કે ભારતના એવા કયા રાજ્યો છે જે માત્ર ને માત્ર પોતાની સરહદ એક જ રાજ્ય સાથે સીમા ધરાવતો હોય, સિક્કિમ, મેઘાલય, ત્રિપુરા કે એ બી બંને. તો આપણો જવાબ છે ઓપ્શન ડી, એ બી બંને, એટલે કે સિક્કિમ અને મેઘાલય એ ભારતના એવા બે માત્ર રાજ્યો છે જે માત્ર ને માત્ર એક જ રાજ્ય સાથે પોતાની સીમા ધરાવતો હોય. આપણે સૌપ્રથમ સિક્કિમ જોઈએ તો જો સિક્કિમ આપણે અહીંયા ધીમસુ કાઢેલું થોડું જોવા મળશે, તો સિક્કિમ એ માત્ર ને માત્ર એક જ રાજ્ય એટલે કે અહીંયા પશ્ચિમ બંગાળ સાથે પોતાની સીમા ધરાવે છે, બાકી તો આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે. અને બીજું મેઘાલય, તો મેઘાલય જો આપણે અહીંયા જોવા મળે તો આ મેઘાલય રાજ્ય એ પણ માત્ર એક જ રાજ્ય સાથે સીમા ધરાવે, આસામ સાથે પોતાની સીમા બનાવે છે, બાકી તો આંતરરાષ્ટ્રીય સીમા બાંગ્લાદેશ સાથે ધરાવે છે. તો આ મેઘાલય અને સિક્કિમ એ બે એવા રાજ્ય છે જે માત્ર ને માત્ર એક જ રાજ્ય સાથે પોતાની સીમા ધરાવતા હોય. તો આપણે આ વાત કરી ભારતના જે સામાન્ય જ્ઞાન હતી બરાબર, જે અવનવા સવાલ પૂછાતા હોય તેના વિશેની વાત. તો ફરી પાછા કંઈક નવા ટોપિક સાથે મળે ત્યાં સુધી જય હિન્દ. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી શકો છો, અને આવા બધું વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. આભાર.